આજનો દિવસ મારા માટે બહુ યાદગાર બનશે જેને કારણે હું આજે રિલાયન્સમાં છું અને મારા ટીચર મારા બોસ અથવા તો મારા ફાધરલી ફિગર શ્રી ધીરુભાઈની બુકનું આજે લોન્ચિંગ છે અને હું ક્યાંય નહોતો અને મને બધી જગ્યાએ એમને પ્રોજેક્ટ કર્યો એ દિવસો હું ક્યારેય ભૂલી શકું નહીં હું બરોડા સ્ટોક એક્સચેન્જમાં ડાયરેક્ટર હતો પછી પ્રેસિડેન્ટ હતો અને એ દરમિયાનમાં મને મળવાનો મોકો મળ્યો એમની સાથે એ વખતે લેન્ડ એક્વિઝિશન્સ કોસ્ટ થયું હતું રિલાયન્સનું ત્યારે મને ધીરુભાઈએ બોલાવીને કીધું હતું કે તું તપાસ કર પણ મને મારી એબીસીડી પણ ખબર નહોતી 7 બાર કોને કહેવાય તલાટી કોને કહેવાય સરપંચ કોને કહેવાય આ બધો વિષય હું ખંભાળિયાનો ખરો પરંતુ આ બધું હું જાણતો નહોતો પણ ધીરુભાઈએ મને કીધું કે તું તપાસ કર કે આપણે આટલું બધાને ભાવ આપ્યો એટલે કે મેં એમને કીધું હતું ત્યારે 2000નો ભાવ હતો મોટી ખાવડીમાં જમીનનો અને રિલાયન્સે 15000 આપ્યા હતા અને પાણીવાળી વાડીના આપણે 35000 આપ્યા હતા એમ છતાં પણ આપણે કેમ હારી ગયા અને કોર્ટે કેમ આપણી વિરુદ્ધમાં નિર્ણય કર્યો પણ એ દરમિયાનમાં મેં પછી ધીરુભાઈને વાત કરી હતી કે આમાં જે ગામના અમુક લોકો છે જે કોર્પોરેટ સાઇડથી હોય છે જે બીજા લોકો જે રિલાયન્સની વિરુદ્ધના લોકો છે એનો કબજો લીધો હતો ગામડાવાળાને અને ખેડૂતોને અને એ લોકોને મિસગાઈડ કર્યા હતા મારા મિત્ર શેખર માધવાણી ને ત્યાં ઓફિસમાં બેસી મેં કામ શરૂ કર્યું હતું એટલા માટે કે મને આ બધું ખબર નહોતું આજુબાજુનું એટલે શેખરભાઈ બધા તલાટી સરપંચ મામલતદાર અને ગામના લોકોને બોલાવી અને મિટિંગ કરાવી હતી અને પછી દરેક ગામોમાં જઈ અને મેં આ બધી જગ્યાનું સંપાદનનું કામ મેં ચાલુ કર્યું હતું એ સિવાય ધીરુભાઈનો મારા માટેનો અદ્ભુત પ્રેમ અને મારા માટેની એમની લાગણી એને કારણે આજે હું જે પણ કહી છું એ ધીરુભાઈ અને મુકેશભાઈના મારા પર આશીર્વાદ છે હું કંઈ નહોતો તો આજે કહી છું એ ધીરુભાઈ અને મુકેશભાઈને કારણે છું આપણા માનનીય ગવર્નર સાહેબશ્રી અને આપણા મુખ્યમંત્રીશ્રીને હસ્તે મારી બુકનું વિમોચન થયું છે એ મારા માટે બહુ આનંદની વાત છે અને આ બુક ગામોગામ ઘરે ઘરે સુધી પહોંચે 3 ભાષામાં મૂકી છે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ તો હું એ સૌનો પણ આભાર માનું છું કે એ લોકો સમય આપી અને મારી બુકનું વિમોચન કરી અને મને પણ આશીર્વાદ આપ્યા અને મારા માટે સમય આપ્યો એ બદલ પણ હું મુખ્યમંત્રી અને રાજ્યપાલનો શ્રીનો પણ આભારી છું સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।